हेलो नमस्कार मित्रों, सरस्वती शिशुकुंज वगवाला में आप सर्वे स्वागत है। धोरण 10 विषय संस्कृत में आज आप एक नवा पाठ की शुरुआत करवा जा रहा है। पाठ नंबर 4 जनार्दनस्य पश्चिमः संदेश। विद्यार्थी मित्रों, अगाउ आप 1, 2 और 3 आ 3 पाठ सीखी गया है, पहलो बीजो ने त्रीजो। आज आप आ चौथो पाठ सीखवा जा रहा है। चौथो ये गद्य ये नाट्यांश है, एक नाटक में एक भाग है। 10मा धोरण में आप जी पण भणीए छीए आवनारी बोर्ड की परीक्षा ने ध्यान में लईने ज ए प्रमाण की पहले थी तैयारी थाय एवा आयोजन थी ज आपणे भणता होईए छीए। हवे एक खास बात याद रखवानी छे कि आ पाठ नंबर जे 4 छे ए नाट्यांश छे। अपना 10मा धोरण बोर्ड की परीक्षा जो प्रश्नपत्र है यनी अंदर एक विभाग नाट्यांशन आए थे, एक गद्यनों, एक पद्यनों, एक नाट्यांशनों, एक अदर 4 विभाग आए थे। हमें एक विभाग जो नाट्यांशन आए थे जीनी अंदर नाट्यांश पेरेग्राफ नो अनुवाद पूछाय से, विवरणात्मक नोंध पूछाय से, गुजराती प्रश्नों पूछाय से, अने ए दृष्टिए आ पाठ खूब महत्वनो छे। आ पाठ में थी जो कदाच आए तो 4 मार्क्स पेरेग्राफ नो अनुवाद आ सके बोर्ड की परीक्षा में, ए कदाच न आए तो 2 मार्क्स गुजराती प्रश्न आ सके, अने ए पण कदाच जो न आए तो 2 मार्क्स विवरणात्मक नोंध तो आए आए ने आए, अने ए कदाच न आए तो कौन बोले से वाक्य पूछाय से ए पण आ सके। एटले आए तो वधारमां वधे 4-1 मार्क्स आए, अने कदाच ओछा मार्क्स आए तो 2 मार्क्स तो ओछा में ओछो आए। एटले बोर्ड की परीक्षा माटे आ चेप्टर एटला माटे खास इम्पोर्टेंट है, तो आमां खूब ध्यान थी आपणे तमारे आप ध्यान आपीने भणवानुं छे, समझवानुं छे। ओके, पाठनी शुरुआत करिए। जनार्दनस्य पश्चिमः संदेशः। जनार्दन એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન કૃષ્ણનો પશ્ચિમઃ એટલે કે અંતિમ, સંદેશઃ એટલે કે સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે, આ જે નાટ્યાંશ છે, એ મહાકવિ ભાસ રચિત नाट्य रचना एक भाग है। महाकवि भासे 13 नाटकों की रचना करी है, याद रखो 13 नाटकों की रचना करी है। एने भास नाट्य चक्र नामे ओळखवामां आवे छे। साथे अहींया जे नाटक लेवामां आव्युं छे ई महाकवि भासनुं 13 नाटकोमांनुं एक नाटक छे, एकांकी नाटक छे दूत गटोरगच्छम। आ दूत गटोरगच्छमांथी आ जनार्दनस्य पश्चिम संदेशः लेवामां आव्युं छे। परीक्षानी अंदर हेतुलक्षी प्रश्नमां क्यारेक पूछवामां पण आवे छे कि जनार्दनस्य पश्चिम संदेश कया साहित्यमांथी के नाट्यांशमांथी लेवामां आवेलुं छे, तो दूत गटोरगच्छम। एवं पण क्यारेक जोड़का आवे छे पेपरनी अंदर, जोड़कामां पण पूछवामां आवे छे कि दूत गटोरगच्छम એ કોનો ગ્રંથ છે, કોનું સાહિત્ય છે, તો મહાકવિ ભાસ। આજે 2-3 મેં અંડરલાઇન કરીશ આ બાબતોને ખાસ ધ્યાનમાં લેવું, કારણ કે 1-1 માર્ક્સનો પ્રશ્ન આમાંથી, પ્રસ્તાવનામાંથી પણ ઘણીવાર પૂછે છે, તો આ તમારે ખાસ યાદ રાખવું। ફરી એકવાર યાદ કરાવું તમને, મહાકવિ ભાસે 13 નાટકો લખ્યા છે। આવો પ્રશ્ન ક્યારેક પૂછાય, કેટલા નાટકો લખ્યા? 13 નાટકો। જનાર્દન પશ્ચિમ સંદેશ શામાંથી લેવામાં આવ્યું છે? દૂત ગટોરગચ્છમાંથી લેવામાં આવ્યું છે। દૂત ગટોરગચ્છના રચયિતા કોણ છે? મહાકવિ ભાસ છે। 3 પ્રશ્નો ખાસ કરીને યાદ રાખશો। ઓકે, અહીંયા કથા વસ્તુ અહીં એવી છે મિત્રો કે મહાભારત ઉપર આધારિત આ એક નાટક છે। કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે, યુદ્ધની શરૂઆત થઈ છે, અને એ સમયે અભિમન્યુનો કૌરવ અને કૌરવોની સેના દ્વારા
અન્યાયથી એનો વધ થયેલો છે, વધ કરવામાં આવ્યો છે. હવે અભિમન્યુ એ કોનો પુત્ર છે? અર્જુનનો પુત્ર છે. અભિમન્યુના આ વધના સમાચાર જાણી અર્જુન ખૂબ દુઃખી થાય છે. પાંચી પાંડવો ખૂબ દુઃખી થાય છે. પછી નક્કી કરે છે કે કોઈ પણ હિસાબે અભિમન્યુનો જેને વધ કર્યો છે એને મોતને ઘાટ ઉતારવો. આવો દ્રઢ સંકલ્પ અર્જુન અને પાંચે પાંડવો કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ વિચાર્યું કે આ જે દ્રઢ સંકલ્પ છે, દ્રઢ સંકલ્પને આ પૂર્ણ કરશે જ ભયંકર યુદ્ધ થશે, કેટલાય કૌરવોનો સંહાર કરી દેશે, કેટલા યોદ્ધાઓનો સંહાર થશે. એટલે આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય એ માટે કૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો એક ઉપક્રમ આદરે છે. આ ઉપરાંત આ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધ ન થાય એ માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. દુર્યોધનને ઘણીવાર સમજાવ્યું કે ભાઈ અને પાંડવને આખું એ રાજ્યને, અડધું રાજ્યને પણ એક બે પાંચ ગામ સોંપી દો તો યુદ્ધ અટકી જાય. પણ કૌરવો દુર્યોધન 100 જેટલું રતિભાર જેટલું પણ રાજ્ય એને સોંપવા માટે તૈયાર નથી, ગામ સોંપવા માટે તૈયાર નથી. દુર્યોધન યુદ્ધના ઉન્માદમાં જ પરોવાયેલો છે ને યુદ્ધ જ કરવું છે, આ લતને લઈ બેસે છે. અભિમન્યુનું મૃત્યુ થતાં હવે ફરી એકવાર ભગવાન શ્રીકૃષ્ણ પ્રયત્ન કરવાનું વિચારે છે અને ઘટોર્ઘચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ લઈને મોકલે છે હસ્તિનાપુર. પરંતુ યુદ્ધમાં ગાંડો બનેલો એ દુર્યોધન અને એના સહયોગી શકુનિ વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર પણ નથી. છેવટે ઘટોર્ઘચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોર્ઘચના દુર્યોધન અને શકુનિ સાથેના સંવાદો રોચક સંવાદ અહીંયા આ નાટ્યાંશની અંદર રજૂ કરવામાં આવેલા છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોર્ઘચના પાત્રને ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસ વૃત્તિનો સ્થાપવાનો એક સફળ પ્રયત્ન કર્યો છે. સાથે ઘટોર્ઘચ એક રાક્ષસી પુત્ર છે. ઘટોર્ઘચ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. હિડિંબા એક રાક્ષસી હતી. રાક્ષસીનો પુત્ર હોવા છતાં ઘટોર્ઘચ એક માનવીય વર્તન આચરે છે, જ્યારે દુર્યોધન એ મનુષ્ય પુત્ર હોવા છતાં પણ એક રાક્ષસી વૃત્તિ એનામાં અત્યારે આ નાટકની અંદર જોઈ શકાય છે. અને દુર્યોધનનું આ વર્તન છેવટે અંતે આખા કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે એ તથ્ય આ રૂપક દ્વારા આપણે સમજવાનું છે. જો જોવા જઈએ બૌદ્ધ આમાંથી શું મળે તો બૌદ્ધ એ મળે કે હંમેશા આપણે ચિદ્દીલા ન બોલવું. ક્યારેક કોઈક બાબતમાં બાંધછોડ કરવા જેવી હોય તો એમાં કરવું. એક હટ પકડીને ન બેસી રહેવું. જ્યાં સમાધાન કરવાની કદાચ વાત જો આવતી હોય ને તો ચોક્કસપણે આપણે સમાધાન કરવું જ જોઈએ. એ આપણી પારિવારિક બાબત હોય, આપણી સામાજિક બાબત હોય, કોઈ પણ બાબતમાં આપણે સમાધાન વૃત્તિ આપણામાં હોવી જોઈએ. કદાચ જો ન હોય ને તો દુર્યોધનની માફક આપણી જાતિ અને આપણા કુટુંબને વિનાશ
ને પણ ક્યારેક નોતરી નોતરતા હોઈએ છીએ. એટલે આ બોધ આપણને અહીંયા મળે છે કે આપણે ચોક્કસપણે કોઈકવાર સમાધાનની વૃત્તિ રાખવી જોઈએ. ઓકે, એટલી પ્રસ્તાવના જોયા બાદ વિદ્યાર્થી મિત્રો, નીચે અહીંયા પાઠનો અંશ આપેલો છે, પહેલો પેરેગ્રાફ આપેલો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. પાઠની શરૂઆત ત્યાંથી થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મોકલવામાં આવેલ દૂત ઘટોરખચ હસ્તિનાપુર એ ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે, કૌરવની સભામાં આવે છે, રાજ્યમાં આવે છે. અને રાજ્યમાં જઈને ઘટોરખચ શું જણાવે છે એ વસ્તુ આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે. જોઈએ આપણે. ઘટોરખચ પ્રવિશ્ય, કૌંસમાં લખ્યું છે પ્રવિશ્ય. પ્રવિશ્ય મતલબ કે પ્રવેશ કરીને. પ્રવિશ્યનો મતલબ શું છે? પ્રવેશ કરીને. અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આપ અહીં મહારાજ ધૃતરાષ્ટ્ર છો, અરે આપ અહીં મહારાજ ધૃતરાષ્ટ્ર છો. અત્ર એને કે અહીં આપ પૂછ્ય ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. સતસ્ય શબ્દ પહેલો લેવાનો છે બેટા અહીંયા. અનાર્ય સતસ્ય, સતસ્ય એને કે સો, સો અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા, ઉત્પાદયિતા એને કે જનક, જન્મ આપનાર. સો અનાર્ય પુત્રોને જન્મ આપનાર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ધૃતરાષ્ટ્રને સો પુત્રો હતા અને એક પુત્રી હતી. ધૃતરાષ્ટ્રને કેટલા પુત્રો હતા? સો કૌરવો હતા અને એક પુત્રી હતી. તો અહીંયા એટલા માટે કહ્યું છે કે સો પુત્રોના જનકદાતા ઉપશ્રુત્ય, બાજુમાં શબ્દ લખ્યો છે ઉપશ્રુત્ય. ઉપશ્રુત્યનો અર્થ થાય છે પાસે જઈને, નજીક જઈને. પિતામહ અભિવાદય ઘટોરખ, હે પિતામહ હું અભિવાદન કરું છું ઘટોરખચ. પણ અહીંયા ઘટોરખચ પોતાનું અભિવાદન એને કે પ્રણામ કરવા. અભિવાદનનો અર્થ શું બનશે? પ્રણામ કરવા. પણ અહીંયા ઘટોરખચ આવું બોલતા પોતાનું અડધું નામ બોલે છે ઘટોરક, એટલું જ બોલે છે, ઘટોરક આટલું નામ બોલે છે અને પછી અટકી જાય છે. ઇત્યર્ધોક્તે, બેટા આ શબ્દ ભેગો છે. ઇત્યર્ધોક્તે, ઇતિ અર્ધ ઉક્તિ, ત્રણ શબ્દો એવા બને છે સંધિ અલગ પડે તો. ઇતિ અર્ધ ઉક્તિ, આમ ઇતિ મતલબ કે આમ, અર્ધ મતલબ કે અડધું, ઉક્તે એને કે બોલીને, આમ અડધું બોલીને. ન ન અયમ અક્રમ, ના ના આ યોગ્ય ક્રમ નથી, આ અયોગ્ય ક્રમ છે. યુધિષ્ઠિર આદાય ચો મે ગુરવો ભવંત અભિવાદયંતી. યુધિષ્ઠિર આદાય, શબ્દ ભેગો છે બેટા ખાસ જોજો. યુધિષ્ઠિર આદાય ચો એવો શબ્દ છે. યુધિષ્ઠિર વત્તા આદય વત્તા ચ, યુધિષ્ઠિર વગેરે, આદયનો અર્થ છે વગેરે. મે એને કે મારા, ગુરવો એને કે ગુરુજનો, ભવંત અભિવાદયંતી આપને પ્રણામ કરે છે, આપને વંદન કરે છે. પશ્ચાત, પશ્ચાત શબ્દનો અર્થ છે બાદમાં, એ પછી, એ પછી. અહમ ઘટોરખચ અભિવાદયે, હું ઘટોરખચ આપને અભિવાદન કરું છું, હું ઘટોરખચ આપને અભિવાદન કરું છું. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, ત્યારબાદ હું ઘટોરખચ આપને અભિવાદન કરું છું. અહીંયા આ રીતે ઘટોરખચ પહેલા જ વાક્યમાં પોતાનો એક આદર્શ, એક વિનય, એક માનવીય વર્તન દર્શાવે છે કે સૌ પ્રથમ પ્રણામ વંદન એ વડીલોના જ હોય. એટલે ઘટોરખચ અહીંયા સૌપ્રથમ પોતાના વડીલજનોના પ્રણામ વંદન કહે છે અને ત્યારબાદ કહે છે કે હું આપને, હું ઘટોરખચ એવું આપને પ્રણામ કરું છું, આપને વંદન કરું છું.
आ सांभळी दुर्योधन केवा लाग्या एही एही पुत्र एही एही नो अर्थ छे आओ आओ एही एही शब्द नो अर्थ छे आओ आओ अहो घटोत्कच कहे छे अहो कल्याण खलु अत्र भवान शू कहवा लगे अहो अहो मतलब कि अरे खलु यानी कि खरेखर अत्र यानी कि अही आप भवान यानी कि आप खरेखर अही आप कल्याण यानी कि खरेखर अही आप कल्याणकारी छो केवा छो अही आप खरेखर कल्याणकारी छो कल्याण प्रसूति पितामह आह भगवान चक्रायुध शू जनावे छे खरेखर आप कल्याणकारी छो चक्रायुध बेटा अहीं एक शब्द आव्यो छे चक्रायुध चक्रायुध शब्द नो अर्थ छे कि भगवान चक्र प्राणीए भगवान श्री कृष्णए भगवान चक्रायुध यानी कि भगवान चक्र प्राणीए पितामहम आह आप पितामह ने कल्याण प्रसूतिनम कल्याणकारी वस्तुओना प्रसूतिनम यानी कि जनकदाता जन्मदाता आह कह्या छे अहीं जो पितामहम वत्ता आह शब्द छे अहीं आज आ शब्द बनेलो छे ए आ शब्दनो अर्थ छे कह्या छे खरेखर आप कल्याणकारी छो भगवान श्रीकृष्णए भगवान चक्रपाणीए कल्याणरूप वस्तुओना उद्भव स्थान आप पितामह ने कह्या छे कल्याणरूप वस्तुओना उद्भव स्थान आप पितामह ने ज कह्या छे अगर धृतराष्ट्र कहे छे आसनाथ उत्थाय आ घटोत्कचनुं आ वाक्य सांभळी धृतराष्ट्र छे बेटा धृतराष्ट्र कोण छे खबर छे ने तमने कोण छे हा दुर्योधनना पिताश्री ए केवा हता जन्मथी अंध हता केवा हता जन्मथी अंध एमनी पत्नी कोण हता गांधारी धृतराष्ट्र ए जन्मथी अंध हता एटले एमनी पत्नीए पण आँखी पट्टी बांधेली हती पतिव्रता एक नारी हती कि जो मारा पतिए दुनियाने न जोई शकता होय तो हूँ शा माटे छूँ आवुं विचारनारी हती एटले ए धृतराष्ट्र घटोत्कचनुं आ वाक्य सांभळी आसनाथ उत्थायो आसन परथी आसनाथ शब्दनो अर्थ छे आसन परथी उत्थायो एने के ऊभा थईने कीमा आज्ञापयति भगवान चक्रायुध भगवान चक्रपाणीए भगवान चक्रपाणीए सु आज्ञा किम मतलब कि सु आज्ञापयति आज्ञा आपी छे मारा माटे भगवान चक्रपाणीए मारा माटे शी आज्ञा आपी छे धृतराष्ट्र आ घटोत्कच ने कहवा लाग्या आ सांभळी घटोत्कच कहवा लाग्यो न न न ना 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 आसनस्तेन एवा भवता स्त्रोत्रव्यो जनार्दनस्य संदेश ना 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 आसनस्थेन अस्तेन आसनस्तेन एने के आसन ऊपर बैठेला ज तमारे भवता मतलब कि तमारे जनार्दन से संदेश श्रोतव्यो भगवान कृष्णनो संदेश सांभळवो जोईए तमारे ऊभा थवानी जरूर नथी आसन पर बैठेला ज આપે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ આવું આ ઘટોત્કચ એ મહારાજ એવા ધૃતરાષ્ટ્રને જણાવે છે કે તમારે ઊભા થવાની જરૂર નથી અહીં આસન પર બેઠા બેઠા જ તમે આ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ હું જે સંભળાવવા માગું છું એ તમે સાંભળો ધૃતરાષ્ટ્ર કહે છે યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ યદ એને કે જેવી આજ્ઞા પયતી એને કે જેવી આજ્ઞા ભગવાન ચક્રપાણીની હશે ભગવાન ચક્રપાણીની જેવી આજ્ઞા ઉપવિશતી મતલબ કે અહીંયા બેસી જાય છે
आटलू कहीने तेओ बेसी जाय छे। बराबर, आशा राखू छुं विद्यार्थी मित्रों तमने समझ पड़ी हशे अनुवादनी अंदर। बराबर, आने नीचे शब्दार्थ आपेला छे। बराबर, शब्दार्थ कदा ओछा छे वधारे छे पण तमारे लिमिट अनुसार जे अग्र होय ए लखशो तो चालशे। नीचे अनुवाद आपेलू छे, आ अनुवाद आपणे अगाउ चाली गयो छे, फरी एक वार मात्र एनो अनुवाद जोई लईए। प्रवेश करीने, अरे आप पूज्य धृतराष्ट्र छो, सौ अनार्य पुत्रोना जनक पासे जईने पितामह अभिवादन करू छू हूँ गतुर, कह एम अर्धु कहता, ना ना आ तो क्रमभंग छे, युधिष्ठिर वगैरह मारा गुरुजनों आपने प्रणाम करे छे, त्यारबाद हूँ घटोत्कच आपने अभिवादन करू छू। धृतराष्ट्र कहे छे, आओ आओ पुत्र, अरे अहो आप श्री कल्याणकारी छो, भगवान चक्र प्राणीए कल्याण रूप वस्तुओना उद्भव स्थान आप पितामह ने कहा छे। धृतराष्ट्र आसन पर थी उभा थईने भगवान चक्रपाणीए मारे माटे शो आदेश आप्यो छे, सी आज्ञा आपी छे। घटोत्कच, ना 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 आसन पर बैठेला ज आपे भगवान कृष्णनो अंतिम संदेश सांभळवो जोईए। धृतराष्ट्र जेवी भगवान चक्रधारीनी आज्ञा बेसी जाए छे। आटलो अनुवाद छे। नीचे बे प्रश्नों आपेला छे, प्रश्नोनी एवो अंदर एवुं छे। पहेलो प्रश्न ए जे छे એ કૃદંત છે, કૃદંત ઓળખાવાના છે। શ્રોત્રવ્યહ, આ જે છે શ્રોત્રવ્યહ, બેટા અહીંયા અહીંયા જો, અહીંયા પાછળ તવ્યહ પ્રત્યે પ્રયોગ આવશે, તવ્યહ પ્રત્યે, જ્યારે તવ્યહ, તવ્યા, તવ્યમ, અનિયા, અનિયમ, અનિયા, યહ, યા, યમ, આટલા ત્રણ પ્રકારના જ્યારે પ્રત્યે પાછળ લાગે છે ને તો હંમેશા વિદ્યાર્થ કૃદંત જ બને। आ वस्तु अगाउ आपणे शीखेला छो, एटले अहीं पहेलो वृद्यंत कृदंत बनशे। पछी परित्रज्य, हेलो अहीं जो बीजो छे शब्द आपेलो छे परित्रज्य, त्यज्य, ज्य, ए संबंधक भूत कृदंत बनेलो छे। त्वा, इत्वा, त्य, म्य, य, आटला जयरे प्रत्यय लागे ने तो संबंधक भूत कृदंत बने। आ वस्तु अगाउ आपणे जोईलो हतुं। હવે આગળ ત્રીજો છે અભિગતઃ, અભિગતઃ તો અહીંયા કયો પ્રત્યય લાગ્યો છે તમને સમજ પડી, તહ, તહ, તા, ત, આટલા પ્રત્યય લાગે તો એ કર્તરી બને છે, કર્તરી ભૂતકૃદંત બને છે। નીચે ઉપસૃત્ય, અહીંયા ત્ય પ્રત્યય આવે છે તો હવે તમને ખ્યાલ આવ્યો છે તો પ્રત્યય આવે તો કૃદંત બને છે, સંબંધક ઉત્કૃદંત। દ્રષ્ટુમાં સ્ટુમ પ્રત્યય લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ આપજો, ધ્યાન આપજો, અહીંયા તુમ પ્રત્યય લાગેલો છે, દ્રષ્ટુમ સ્ટુમ પ્રત્યય, સ્ટુમ પ્રત્યય લાગે તો કયું કૃદંત બને, તુમ, ઇતુમ, સ્ટુમ, ધૂમ, ટુમ, આટલાય પ્રત્યય લાગે તો હંમેશા હિતવર્થ કૃદંત જ બને। બરાબર, ઓકે, નીચે છે તમ પ્રત્યય લાગ્યો છે છઠ્ઠામાં, તમ પ્રત્યય હોય તહ દા તમ તો એ કર્માણી કર્તરી બનતું હોય છે। બરાબર, ઓકે, આ પ્રમાણે આ વસ્તુ આપણે કૃદંતવાળો પ્રશ્ન જોયો। અગાઉ આગળ સંધિવાળો એક પ્રશ્ન છે, ચાર સંધિ અહીંયા આપેલી છે, ઘટોત્કચઃ વત્તા અહમ, ઘટોત્કચઃ વત્તા અહમ, એને સંધિ આ રીતે અલગ પડે છે। સંધિ આપણે રેગ્યુલર સ્કૂલમાં આપણે શીખેલા છો, તમને યાદ હશે જ। બરાબર, ઓકે, શકુની વત્તા એસહ તો શકુની વત્તા એસહ, દૂતો ડ અહમસ્મી, દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મી, અહીંયા ત્રણ શબ્દ આ રીતે ત્રણ પદ અલગ પડતા હોય છે, દૂતઃ વત્તા ઇતિ, દૂતઃ વત્તા ઇતિ। બરાબર, આશા રાખું છું કે આની અંદર ક્યાંય તકલીફ તમને હશે નહીં। ઓકે, હવે ખાસ કરીને એક બાબત સમજવાની છે કે આ જે પણ આપણે તમે શીખો છો રોજનું રોજ તમે ડિટેલમાં એની તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો। દસમું ધોરણ છે તો ખાસ કરીને બહુ વધારે પડતી તૈયારી કરવી એ ખાસ જરૂરી છે, અને તૈયારીના ભાગરૂપે આ બધું જ વાંચવું, લખવું અને વ્યાકરણ ખાસ કરીને તૈયાર કરવું એ જરૂરી છે। સરસ મજાની સંસ્કૃતની નોટબુક અલગ બનાવી જશે, કેટલાક વિદ્યાર્થીઓ એવું હોય કદાચ સૂચના પછી મળી હોય તમને, પછીથી જાણવા મળ્યું હોય, અને કદાચ વ્યાકરણની નોટમાં બે એક પાઠ લખ્યા હોય તો પણ ચાલશે, પણ હવે નવેસરથી જેને બનાવવાની છે એ લોકો આ નવી
जे संस्कृतनी नोटबुक बनावी होय टेक्स्टबुक माटे ने ए नोटबुक में ज आ वस्तु लखशो बराबर ओके आशा रखू छू समझ पड़ी हे जय हिंद जय भारत।